તમારું સાંભળો તો અમે કઈક બોલી શકીએ. મેં એક વાત કરેલી કે થોડા વર્ષો પહેલા, 5-7 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા, એક વખત હું ઘરે ઓલી સોની ચેનલ ઉપર મહારાણા પ્રતાપની સિરિયલ આવતી હતી અર્જુનમાં, અને એ હું જોતો હતો. અને એમાં મહારાણા પ્રતાપની 15 વર્ષની ઉંમર સિરિયલમાં, પાત્રમાં 15 વર્ષની ઉંમર, અને પોતાના જનેતા ને માં ને જેવંતાબાઈ ને એમ કે છે કે હે માં, પન્નાધાઈ એવી કોણ છે, પન્નાધાઈ એવું કોણ પાત્ર છે, પન્નાધાઈએ મને અને તમને શું એવું આપ્યું છે કે આપણા ગઢની અંદર દાખલ થાય એટલે મારો બાપ પણ એને હળીઓ કાઢી અને સ્વાગત કરવા માંડે, એને બોલાવવા માંડે, એને નમન કરવા માંડે, તો આ પન્નાધાઈએ હું આપણા માટે શું કર્યું છે. અને એ વખતે હું ટીવીમાં જોતો હતો, પછી મેં વાત ઘણી વખત કરેલી, એ વખતે પન્નાધાઈ માટે જેવંતાબાઈ મહારાણા પ્રતાપના જનેતાએ પ્રતાપને કીધું 15 વર્ષની ઉંમરમાં કે પન્નાધાઈ એવું બલિદાન આપ્યું છે ભારત વર્ષની ધરતીમાં કે પોતાના એક ના એક દીકરાને આપી દીધો અને તારા બાપ ઉદયસિંહ ને બચાવી લીધો, એટલે આપણે એના ઋણી છીએ, એટલે તારો બાપ પણ એને નમે છે. અને પછી જે શબ્દ કીધા તેથી મને તો આઘાત પણ લાગ્યો, વહેમો પણ લાગ્યો. ગૌરવ થાય, પન્નાધાઈ ને કરોડો વંદન છે. પન્નાધાઈ જો ઉદયસિંહ ને ન બચાવ્યો તો મને અને તમને ભારત વર્ષ ને મહારાણો પ્રતાપ ન મળ્યો હોત. પણ દુઃખ એ વાતનું મને લાગ્યું કે એ પાત્રમાં, સિરિયલમાં જેવંતાબાઈએ મહારાણા પ્રતાપને કીધું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે, પોતાનો દીકરો આપીને તારા બાપને બચાવ્યો, એવી ઘટના ના તો દુનિયામાં કોઈ દી બની છે આગળ, અને ના તો કોઈ દી બનવાની છે. તેથી મને એટલું ખાલી થયું હતું કે પન્નાધાઈને મારા કોટી કોટી વંદન છે. પણ એની પહેલા 300-400-500 વર્ષ પહેલા દેવજ બોદરે ઉગો સૌરાષ્ટ્રની ધરતીમાં દઈ દીધો હતો ભલા માણસ, અને એ કથા કદાચ પન્નાધાઈ સુધી પૂગી હશે હોત. દઈ દીધો તો, પણ આમાં વાપરનો સિરિયલ વાળાનો, ફિલ્મ વાળાનો, એનું પાત્ર ભજવવા વાળાનો, આપણો જ ક્યાંક વાંક હશે કે આપણે સનેડા કૂદકા મારવા વૈયા ગયા છીએ એટલે અમારા જેવા વાર્તાઓ કરે એમાં વાહે રહી જાય. હમણાં મેં એક કહો કીધો મામા કે કાયરની કરવી નથી, અમારે વીત આપો તોય વાત, કદાચ ગમે એટલા રૂપિયા આપો તોય અમારે કાયરની વાતો કરવી નથી, કાયરની કરવી નથી, અમારે વીત આપો તોય વાત. પણ વાહ, આવશે આવશે, ધીરે ધીરે બધું આવશે. અમને પોરહના પલ્લા સૂટે છે આજ. હા હા, અને હમણાં 2 વર્ષે આમ તો અમને આ પાછું બધા માયક હાથમાં આવ્યા છે, હમણાં મામા કહેતા હતા એમ, પણ હવે મોજું કરવી છે. હવે આ બધું જાય દ્વારકા વાળો નાખે દરિયામાં, અને ચાઇના બાજુ જાય તો વાંધો નહીં, ઉભું જ ત્યાંથી થયું છે. હા હા, અને આવા સરસ કાર્યો જયારે ભારત વર્ષની ધરતીમાં અહીંયા 18 વર્ણ બધા પધાર્યા. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે હવે 18 વર્ણ એક થઈ જાય અને મા ભારતીને સુપર પાવર બનાવવા માટે વળગી જાય તો સાયના અને પાકિસ્તાન તો ભૂંસડા ભીડવા માંડે એમ છે ભલા માણસ. અને પાકિસ્તાન ને તો હવે બિચારાને કઈ હું રહી નથી, હવે હું કરવું ખબર નથી, કરજમાં ઘેરાઈ ગયા છે. આ બાંગ્લાદેશ ને હજી આપણે ઉગારીશું, પણ આને કોઈ નહીં ઉગારે. હા, એટલે ખેર એ બાજુ પછી જઈશું આપણે, એવી વાતો આવશે તો. પણ એ દેવાજ બોદરે બલિદાન આપી દીધું હતું. હવે બીજી વાત, મધર ટેરેસા, એ આપણે મેં વાત કરેલી, જેના નામનો મધર્સ ડે વર્લ્ડમાં ઉજવાય, વંદન છે, અને સેવા કરી બધું. પણ એ વખતે ડોનેશનનો જમાનો આવી ગયો હતો, લાખો કરોડો દેવાવાળા જેમ અત્યારે આપણે ડોનેશનો જગ્યાઓમાં બધે મળે એ આવી ગયો હતો જમાનો. છતાંય મધર ટેરેસાએ બાળકોની અનાથોની સેવા કરી એટલે એના નામનો મધર્સ ડે ઉજવાય છે. પણ મેં કીધેલું કે મધર્સ ડે જે ઉજવાય મધર ટેરેસાના નામનો, એના મૂળ એના પાત્રને કોક દી એની જીવનીને વાંચો, આત્મકથાને વાંચો, તમને ખબર પડે મધર ટેરેસાએ ભારત વર્ષની અને એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતીની આયરની 2 દીકરીઓ અમરમાં અને વવાણિયા રામબાઈમાં પાસેથી શીખ્યું છે ભલા માણસ કે આવી રીતે રોટલો ખવડાવાય. આને તો જોળિયું ખંભે ઢહડી ઢહડી અને ખવડાવ્યું હતું. મધર ટેરેસા વખતે તો ડોનેશનનો પ્રવીણભાઈ જવાનો આવી ગયો હતો, પણ ઓલામાં ડોનેશનનો જમાનો નહોતો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આપણું ભૂલાય ન જાય, દુનિયામાં જે એટલા ફિલોસોફર વિદ્વાનો થયા છે એમણે એક જ વાત કરી છે કે જે દેશની પ્રજા પોતાની ઉજળી ધરોહરને ઇતિહાસ ભૂલી જાય ને, એ નવો ઇતિહાસ કોઈ દી રચી જ નહીં શકે. કોકના ઇતિહાસમાં તાળિયું પાડ્યા કરે પેઢી સુધી, નવો ઇતિહાસ કોઈ દી રચી ન શકે. નવા ઇતિહાસ રચવા માટે ઉજળી પરંપરાને કાયમ વાગોળવી પડે, અને એ ઉજળી પરંપરા વાગોળવા માટે જ્યારે હું તમે ભાગવતના ખોળામાં જળું પરિવારને ત્યાં જ્યારે મળ્યા છે, બધા ધુરંધર અડીખમ જ્યારે મહેમાનો છે, એટલે હું લો દુહો કહેતો હતો કે કાયરની કરવી નથી, અમારે વીત આપો તોય વાત, પણ અમે મોતની સામે માંડશું ગુણિયલ ફળની ગાથ. કદાચ મોત આવવું ઉભો હોય ને તો ગુણિયલ ફળ હશે ને, એની ગાથા અમે વાગોળવા માટે તૈયાર છીએ. કાયરની કરવી નથી, અમારે વીત આપો તોય વાત, પણ મોતની સામે માંડશું અમે ગુણિયલ ફળની ગાથ. આને વીત એટલે રૂપિયો, આના ઘણા બધા નામ છે. આના એમાં એક નામ મને બહુ ગમે, એક નામ આનું છે દોલત.
બે વાર લત મારે, એક આવે ત્યારે મારે મામા, એક જાય ત્યારે. પણ પેઢીઓ ના પૂન હોય જેની માવડીઓ રોટલા ખવડ્યા હોય ને એને ફેર ન પડે. બાકી બે વાર લત મારે, આવે ત્યારે પાછળ થી લત મારે, દોલત પાછળ થી લત મારે એટલે સાતી કાઢી રખડતો હોય. ભૂકે કાઢી નાખું, મેડી નાખું, મહેડી નાખું, રોટલા ના બે દોલત, એક આવે ત્યારે પાછળ થી મારે એટલે છાતી કાઢીને ફરતો હોય, જાય ત્યારે પેટમાં લાત મારતી જાય. વાંકો વળી ગયો. અમારે બાપા એક થી બહુ હતું, પણ તેથી તે કોઈને હોખ નહોતું લેવા દીધું, હતું તેથી હોખ નહોતું લેવા દીધું. હવે શું થાય? એટલે દોલત છે આનું નામ, પણ ઈ દોલત હારા ઠેકાણે વપરાય. ઈ જયારે પૂર્વના અને પેઢીઓના જયારે પૂન ભેગા થાય ત્યારે વપરાય. એટલા માટે વધારો એરબામાં વધારો. ઉપાડી લીધો ગગુ મામા, ત્યાં ઉપાડી લીધો, અહીંયા કાથડ મામા ઉપાડી લીધો. હા હા હા, આ તાકાત જે છે ને, એટલે છોકરાઓને માતાઓ બહેનો આપણે બહુ વાંધો નથી, એને કહું છોકરાને બહુ પંપાળવા નહીં, એને ધબા નાખવા. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું કે એના બાપાએ ઉભા મોરના ધોકા દીધા હોય ને દીકરો કોઈ દી કોઈની માર ખાઈ ન આવે, હાવ હાસી વાત છે. ગમે ત્યાં જોઈ લેવા છું, નકી માલ્યું દેખુલ્યું માર ખાઈને આવી છે, ડો હું મારું દુકુલ્યું ક્યાંય મોકલે જવું નહીં. આ મેરી નસ નસ મે તેરા ઇશ્ક બહે, એટલે એક વાત યાદ આવે. ઘણા સમયથી લગભગ 3 વર્ષ પહેલા હું આ 4 વર્ષ પહેલા એ વાત કરતો, દાખલો દેતો, એક રાજપૂતો માટે દેતો અને એક દેવાદ બાપ ગોદર માટે દેતો. અને આજે અહીંયા મામા ડાયરા ને ત્યાં બેઠો છું એટલે આ દાખલો આપું. ગાંડી ગીર, અને ગાંડી ગીર ની માલિક ઓર સિંહણે, સિંહને જન્મ આપ્યો બચ્ચાને, અને ધીરે 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 બચ્ચું 6 મહિનાનું થયું એટલે ખાખરા ના બાટડા ને આમ મીંડું ધીરે ધીરે ગહવા, ખાખરા ના બાટડા ને ફરતા ઘુમરા મારે અને એને આમ ઠવા મારતું જાય, ભાંગતું જાય. અને એમ કરતા 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 સિંહણ ની પાસે પોતાની જનેતા ની પાસે આવીને કીધું કે માં મારે ડણક દેવી છે, મારે ડણક મારવી છે, મારે હુંકવું છે. પેલા ઘમકે ખાલી પછી હુંકે, માં મારે હવે ડણક દેવી, હવે હુંકવું છે. સિંહણે કીધું તું સિંહ નું સંતાન છો, તારે હુંકવામાં કે ડણક દેવામાં પૂછવાનું ન હોય, તું તો સિંહણ નું સંતાન છો, તારે પૂછવાનું હોય. એટલે કીધું કે હું કેવી ગરવો કાજે એવી ડણક મારું? તો કે ગરવો કાજે એના હાથમાં માળા હોય, ભક્તિ ની બહુ જરૂર છે, પણ એ સંતો નો આખો ઉતારો છે, એ તો સંતો ની છાયા છે, એ બધું સાચું. પણ તારે હાવ એવું નહીં, તું સિંહ છો કે તો ઘૂઘવાટા કરતો, 8 મહિનાની પૂનમમાં દરિયો ગાંડો થયો હોય, સોમનાથ ની દિવાલ ને ઠપાટું મારતો હોય, એવી ડણક મારું? એટલે કીધું કે ના, એના જેવી એ નહીં, દરિયા જેવી એ નહીં, કાં તો કે એ 15 દિન પાછો એને ઓટે આવે. કે તો હું કેવી ડણક મારું? મેઘ હડુડે આહટ નો એવી? કે ના, મેઘ હડુડે એવી ડણકે તારે નથી મારવાની, તારે એવી ડણક નથી મારવાની. સિંહણ ના બચ્ચાએ ગીરમાં કીધું કે માં હું કેવી ડણક મારું ઈ તો કે. અને તેથી સિંહણે સિંહણના બચ્ચાને કીધું તું કે એક રાજપૂતના દીકરાને રાના વંશને નવગણને જૂનાણાની ગાદીએ બેહવા માટે ઉપરકોટના દરવાજે દેવા જ બોદર ડણીકો, તો એવી ડણક તારે મારવાની શીખવાય. ઉપરકોટના દરવાજે નવગણને ગાદીએ બેહારવા માટે દેવા જ બોદરે ડણક મારી હતી, એવી ડણક તારે મારવાની છે. ઓહો, ઓ માઈ મેરી, ક્યા ફિકર તુજે ક્યું, આંખ સે દરિયા બહેતા હૈ, તું કહેતી થી તેરા ચાંદ હું મેં ઓર ચાંદ હમેશા રહેતા હૈ. એટલે